સાપુતારામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રોજમદાર કર્મચારીઓનું છેલ્લા ઘણા સમયથી આર્થિક શોષણ કરવામાં આવતા કર્મચારીઓનું જીવન નિવારણ કરવું કપરું બની ગયું છે. કોરોનાના કપરાકાર અને મોંઘવારીના જમાનામાં આર્થિક સંકટમાં ઘેરાયેલા આવા કર્મચારીઓએ ન્યાય માટે ક્યાં જવું એ પ્રશ્ન છે. આ કર્મચારીઓ એટલા ભણેલા પણ નથી કે પોતાની આગતીથી ઉચ્ચ કક્ષાએ રજૂ કરી શકે. તેઓ જે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે એ કોન્ટ્રાક્ટરનું નામ સુદ્ધા પણ તેમને ખબર નથી. ડાંગ જિલ્લો અન્ય જિલ્લાની તુલનામાં આજે પણ ઘણો પછાત છે. ડાંગ પાસે કુદરતી સંપત્તિ તો ભરપૂર છે, પરંતુ એવા મોટા કોઈ ઉદ્યોગ નથી કે જે રોજગારીનું સર્જન થઈ શકે, જેના કારણે આજે પણ અહીંના શિક્ષિત વર્ગને અન્ય જિલ્લા ઉપર મદાર રાખવો પડે છે. અહીંના મોટાભાગના લોકો મજૂરી કરી જીવન ગુજારો કરે છે, તો કેટલાક લોકો ગુજરાત કી આંખો કો તારા કહેવાતા સાપુતારાના હોટલ ઉદ્યોગ, લારી ગલ્લા કે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કામગીરી પરિવારનું જીવન ગુજારવું કરે છે. પરંતુ કોરોનાના કાર અને મોંઘવારીના આ જમાનામાં કેટલાક અર્ધશિક્ષિતો સાથે રીતસરનું શોષણ કરવામાં આવે છે. મજબૂરીના માર્યા કેટલાક આદિવાસીઓ તો તંત્ર સામે અવાજ પણ ઉઠાવી શકતા નથી, કારણ કે તેમની પાસે આવકનું બીજું કોઈ સાધન જ બચતું નથી. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ સરકારે લાખો રૂપિયાનું આંધણ કરી વિકાસની બહુ મોટી હવા ભરી દીધી છે, અને એવું બતાવવામાં આવે છે કે ડાંગ જિલ્લો હવે કોઈથી પાછળ નહીં રહે. પરંતુ આ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કામ કરતા કર્મચારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. હેમંત હડસ, ZSTV, સાપુતારા. આપનો પરિચય? મારું નામ વિજયભાઈ સોમાભાઈ પવાર, રહેવાસી પીપલપાડા. અમે સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં નોકરી સિક્યુરિટી તરીકે બજાવતા હતા. ત્યારથી આજ સુધીમાં અમને પગાર ધોરણ કંઈ મળતું નથી. તો મારી તા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 15 વર્ષથી મેં નોકરી કરતો હતા. તો કોઈ વર્ષમાં 2 મહિનાની પગાર આપે, કોઈ વર્ષમાં 3 મહિનાની પગાર આપે. તો આટલા 15 વર્ષ સુધીમાં અત્યાર સુધીમાં 6-6 મહિનાની પગાર મારી બાકી છે. તો કેટલો પગાર ચૂકવતા હતા ત્યાં? તો અમને કોઈક મહિનામાં તો 3,000 આપે, કોઈક મહિનામાં 2,000 આપે, કોઈક મહિનામાં તો 500 પકડાઈ દે, પછી આપું પગાર આવું કરે. ત્યાં કયા અધિકારી આ રીતનું વર્તન કરે છે? તે અધિકારી અલ્કેશ પટેલ સિનિયર વોચ છે, અને ક્લાર્કમાં કૌશિક પટેલ છે. એ લોકો હેરાન કરે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજ માં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ થી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.